ઘનશ્યામ મહારાજની જય. તો પૂજ્ય સ્વામી, બોલો. ઘનશ્યામ મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની. વાલા ભક્તો, મહારાજના ચરણોમાં આપણે સૌ કોઈ પ્રાર્થના કરી અને આપણે શરૂઆત કરીશું. બધા ભક્તો પાછળ બોલશો. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમઃ. હાલા ભક્તો, આપણો આ ચાલી રહેલો દિવ્ય પીવડા શ્રી ઘનશ્યામ મહારાજનો પંચાબ્દી મહોત્સવ અને પૂજ્ય દાદા ગુરુજી એમની સ્મૃતિમાં સદગુરુ સ્મૃતિ મહોત્સવ 3, એના આ શુભ મંગલ અવસરે આજે દ્વિતીય દિવસે આપણે પૂજ્યપાદ ગુરુદેવ મહારાજ અને સંતો ભક્તોને રાજી કેવી રીતે કરી શકાય એ માટે હું ને તમે આપણે મહારાજના વચને બે શબ્દો જાણવા માટે પ્રયત્ન કરીશું. મહારાજને મોટાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આપ જે રીતે રાજી થાઓ એ રીતના અમને ઉપાય બતાવજો. તો સૌ પ્રથમ આજનું પ્રેઝન્ટેશન છે એનો વિષય છે રાજીપો. વાલા ભક્તો, આપણો આ દિવ્ય સત્સંગ એની અંદર આપણે સૌ કોઈ ભેગા થઈ અને જે કંઈ આપણે આધ્યાત્મિક સાધનાઓ કરીએ છીએ એ દરેકનો બેજ એ જ છે કે આપણા ઉપર મહારાજને મોટા સત્પુરુષ સંતો ભક્તો રાજી થાય. વિષય છે રાજીપો, આપણો આધ્યાત્મિક અંતિમ લક્ષ્ય. દરેક જીવના ઘણાય નાના મોટા લક્ષ્ય હોય કે આ લોકની અંદર કોઈ વિદ્યાર્થી ભણતો હોય તો એને કંઈક સારા ડૉક્ટર, એન્જિનિયર કે લોયર થવાની ઈચ્છા હોય તો એના માટે પ્રયત્ન કરતા હોય, તો કોઈ આ લોકની પદ પ્રતિષ્ઠા કે ધન વૈભવ કે સત્તા મેળવવા માટે પ્રયત્ન કરતા હોય અને એના માટે આખી જિંદગી ખપાવતા હોય. પણ આધ્યાત્મિક માર્ગની અંદર હું ને તમે આપણે સૌ કોઈ જ્યારે આ સત્સંગમાં આવ્યા છીએ ત્યારે આપણા બધાનું એ જ અંતિમ લક્ષ્ય હોય કે કેમ કરીને મારા ઉપર મારા મહારાજ રાજી થાય. આપણા સદગુરુ સંતોએ કીધું, પીળો જો હસી ન બોલાવે તો શણગાર સર્વે ડેરો છે. જેમ જૂના જમાનાની અંદર કોઈ ઢોર હોય, સૌરાષ્ટ્રના ભક્તો અહીંયા હશે ને ખ્યાલ હશે કે કોઈ ઢોર આમ હાથમાં ના રહે ત્યારે એને કાબૂમાં રાખવા માટે એના ગળામાં ડેરો બાંધવામાં આવે, એટલે પગમાં વાગે એટલે વગારે આગું પાછું જઈ શકે નહીં. એમ આપણે ગમે એટલું કરીએ, ગમે તેટલા સાધન કરીએ, પણ એ બધાય સાધનના અંતે જો આપણા ઉપર મહારાજ રાજી નથી, મહારાજના મોટા સત્પુરુષ રાજી નથી, સંતો ભક્તો રાજી નથી, તો એ કરેલું બધુંય ડેરા સમાન છે કે તો આપણને જ નડવાનું છે. આપણે ચાલીશું તો આપણે જ પડીશું. એ ડેરાના ભારથી ઢોર આગું પાછું જઈ શકે નહીં, ચાલી શકે નહીં, એનાથી એ જ પડે. એમ આપણા કરેલા સાધન આપણને જ પાડે જો આપણા ઉપર મહારાજને મોટા રાજી નથી તો. એટલે આપણે આપણી આધ્યાત્મિક સાધનાની અંદર એ લખ્યું, આપણું આધ્યાત્મિક અંતિમ લક્ષ્ય એ રાજીપો છે. ત્યારે એ રાજીપો આગળની સ્લાઇડ કરીશું. રાજીપો એટલે શું? 3 વિષય ઉપર આપણે જાણીશું રાજીપો એટલે શું, રાજીપો આપણું આધ્યાત્મિક અંતિમ લક્ષ્ય અને રાજીપાનું મહત્વ. આ 3 વિષય ઉપર આપણે જાણીશું. તો સૌ પ્રથમ રાજીપો એટલે શું?
તો આગળ એની અંદર રાજીપો એટલે મહારાજ એકાંતિક સત્પુરુષ સંતો અને ભક્તોને પોતાના જીવનથી કાર્યથી કે વર્તનથી પ્રસન્ન કરવા. આપણું જીવન એવું હોય, આપણું વર્તન એવું હોય કે આપણા જીવનથી ભગવાનને મોટાને જોઈને એમ થાય કે ઓહો આ ભગવાનના સંત કે આ ભક્ત ભગવાનને રાજી કરવા કેવા મથે છે. આપણી મહેનત જોઈ, આપણી મહેનત એવી હોય કે એની રુચિ પ્રમાણેની હોય, એના ગમતામાં હોય અને આપણે આપણી નિષ્ઠાથી 100% એને રાજી કરવા જ્યારે મથીએ છીએ ત્યારે એના ભાવથી ભગવાનને મોટા રાજી થાય છે. વાસ્તવિકતા એવી છે કે આપણે એવા કોઈ એટલા મોટા નથી કે આપણે ભગવાન કે મોટાને રાજી કરી શકીએ, પણ આપણે જે કંઈ નાનું છોકરું એની કેપેસિટીમાં જે કંઈ પ્રયત્ન કરે તો માતપિતા એના ઉપર રાજી થાય છે એની તાકાત પ્રમાણે. એમ આપણી પાત્રતાને જોઈને આપણી કંઈ એટલી મોટી કેપેસિટી નથી કે આપણે ભગવાનને મોટાને રાજી કરી શકીએ, પણ તેમ છતાંય આપણે મહારાજને મોટાને રાજી કરવા જ્યારે મથીએ છીએ આપણી 100% મહેનતથી કે મારે ગમે તેમ કરીને મહારાજને મોટાને રાજી કરવા જ છે, એવો જ્યારે મહારાજને મોટા આપણા પ્રત્યેનો ભાવ જોવે છે અને એના માટે આપણી મથામણ જોવે છે ત્યારે મહારાજને મોટા આપણા ઉપર રાજી થાય છે. એટલે આપણું જીવન એવું હોય, આપણું કાર્ય એવું હોય, આપણું વર્તન એવું હોય કે એનાથી મહારાજને મોટા રાજી થાય અને એને કેન કેન પ્રકારે હું એને રાજી કરું એવી જે આપણા હૃદયની ભાવના એનાથી ભગવાનને મોટા રાજી થાય છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ બહુ સરસ એક પંક્તિમાં ગાયું છે, મનગમતું સર્વે મેલીને એક તમને રીજાવા રે, બ્રહ્માનંદ કહે મન કર્મ વચને ગુણ તમારા ગાવા રે. મારે મારું મનગમતું બધું મૂકી દેવું છે, બસ મહારાજ મારે એક તમને રાજી કરવા છે, મારે તમારા મોટા એકાંતિક સત્પુરુષો અને સંતો ભક્તોને રાજી કરવા છે. એના માટે સૌથી પહેલાં શું કરવું પડે? મનગમતું સર્વે મેલીને. સ્વામી પોતે બ્રહ્માનંદ સ્વામી તો કેવા મોટા સત્પુરુષ છે, એમને તેમ છતાંય પોતે સ્વામી મહારાજને કહે છે કે મહારાજ મારે મારું મનગમતું બધું મૂકી દેવું છે, મનગમતું સર્વે મેલીને એક તમને રીજાવા. જ્યારે આપણું એક લક્ષ બને કે બસ એક મહારાજને મોટાને રાજી કરવા છે ત્યારે પછી આપણું મનગમતું બધું આપણે મૂકી શકીએ. જો હૃદયથી 100% એક જ ભાવના હોય તો જ એ વસ્તુ શક્ય બને, બાકી જીવ પ્રાણી માત્રને ગમતું કરવું એ જ એને ફાવે છે. આપણે સત્સંગ કરીએ એમાં પણ આપણે આપણું ગમતું રાખીને કરીએ છીએ, આપણને જે અનુકૂળ હોય એ કરીએ છીએ, પણ ભગવાનને મોટા મારી પાસે શું કરાવવા માગે છે, એની કેવી રુચિ છે એ આપણે જાણી શકતા કે એ પ્રમાણે વર્તવું આપણા જીવને ઘણીવાર કઠણ પડતું હોય. એટલા માટે આધ્યાત્મિક માર્ગમાં આપણે બધા રાજી કરવા મથીએ છીએ, પણ પાછા રાજી કેવી રીતે કરવા છે? આપણું ગમતું કરતા કરતા, આપણું ગમતું થતું જાય ને મોટા પાછા રાજી થતા જાય, એવી રીતે બે વસ્તુ ભેગું થવું શક્ય નથી. જ્યારે આપણે લૌકિક માર્ગમાં પણ જેને રાજી કરવા હોય એને ગમતું કરીએ તો જ રાજી થાય. તમે જ્યાં જોબ કરતા હોય, તમારી ઉપર તમારો બોસ હોય, એ તમને જેમ ઓર્ડર આપે એ પ્રમાણે તમે બધું કામ કરતા જાઓ ફોલો કરતા જાઓ તો આપોઆપ એનો તમારા ઉપર રાજીપો થાય. પણ એની એક એક વાતમાં આપણે ક્વેશ્ચન કરીએ, આમ કરું પેલું કરું, આમ નહીં પણ આમ કરીએ, આમ નહીં આમ કરીએ, તો એનો રાજીપો લૌકિક માર્ગમાં પણ નથી મળતો. આપણા સંસાર વ્યવહારમાં પણ, આપણા પરિવારમાં પણ, આપણા બાળકો કે પતિ પત્નીના સંબંધોમાં પણ એવું છે. જો જેને રાજી કરવા છે તો એનું ગમતું જો થાય તો જ એ રાજી થાય. એમ આપણે જ્યારે મહારાજને અને મોટાને રાજી કરવા છે ત્યારે એનું ગમતું એ જ આપણું ગમતું, એની રુચિ એ જ આપણી રુચિ, એની આજ્ઞા એ જ આપણું જીવન, એવું જ્યારે શક્ય બને ત્યારે જ મહારાજને મોટાના રાજીપાના પાત્ર બનીએ છીએ. અને જગતમાં એવું છે કે આ જગતને રાજી કરવા તો બધાય મથે છે, જગતના સંબંધીઓને સગાવાલાઓને રાજી કરવા માટે કેટલી બધા એને ખેવનાઓ હોય છે, પણ આ જગત કોઈનાથી આજ સુધી રાજી થયું નથી ને રાજી થાય એમ પણ નથી. તમે આટલા વર્ષો એ પહોંચ્યા છો, કોઈ 50, કોઈ 60, કોઈ 70, પણ એમ કહી શકે કે મારાથી આમ શિવ એટલે પાર, તમે ગમે તેમ કરો, લોકોને બોલવું છે તો બોલવાના છે, એક જ ઉપાય બચ્યો તો એમ. આપણને અનેક રીતે પ્રશ્નો ઉઠાવશે કે આમ કરે છે ને પેલું કરે છે ને આમ છે ને તેમ છે, માટે જગતને જો જોવા જઈશું તો ભગવાનને કે મોટાને રાજી કરી શકશું નહીં. જગતને જે બોલવું હોય, જે વિચારવું હોય, જે કહેવું હોય તે કહે, પણ મારે કોને રાજી કરવા છે
મારે તો મહારાજને રાજી કરવા છે, મહારાજના મોટા સત્પુરુષોને સંતો ભક્તોને રાજી કરવા છે, એ વિચાર લઈ અને એ માર્ગે આપણે મંડીએ તો જ ભગવાનને મોટા આપણા વર્તનથી જીવનથી રાજી થઈ શકે અને એનાથી જે કામ થાય એ બીજા કોઈથી થઈ શકતું નથી. ભગવાનને મોટાના રાજીપાથી સંસ્કૃતની અંદર એક બહુ સરસ પંક્તિ છે, કહેવાયું છે, ત્વય પ્રસન્ને કિમી હા પરૈર નહ. તરત એ જ કપડી બીજી રીતમાં લખી છે, ત્વય પ્રસન્ને કિમી હા પરૈર નહ. શબ્દ એક જ હરખા છે પણ બંનેના અર્થ આકાશ પાતાળના ફરક પડ્યો. પહેલો શબ્દ છે ત્વય પ્રસન્ને કિમી હા પરૈર નહ, એટલે એનો અર્થ થાય જો આપ અપ્રસન્ન તો મારે બીજાનું શું કામ. કેતા મહારાજ અને મોટા સત્પુરુષ આ સંતો ભક્તો એ જો આપણા ઉપર રાજી નથી તો આખું જગત રાજી છે તોય શું કામનું. આખી દુનિયા આપણી વાહ વાહ કરે, બધા આપણા વખાણ કરે, પણ મહારાજ અને મોટા આપણા ઉપર રાજી નથી તો શું કામનું. અને તરત હવે બીજી પંક્તિ છે, ત્વયી પ્રસન્ને કિમી હા પરેર ન, એટલે તમે જો રાજી છો તો મારે બીજાનું શું કામ છે. કેતા જો ભગવાનને મોટા રાજી છે તો પછી આખું જગત રાજી છે તોય શું, નથી રાજી તોય શું, તોય મારે કોઈનું કામ નથી. અને ભગવાનને મોટા જો રાજી નથી બીજા બધાની પ્રસન્નતા મળે છે તો પણ મારે એ પ્રસન્નતાનું પણ કામ નથી. એટલે ભગવાનને મોટાને રાજી કરવા આપણે સર્વે કોઈએ મથવું પડશે. નિષ્કુળાનંદ સ્વામી કે બીજા રાજી કુરાજીએ કરી નવો વણસે સુધરે વાત, એથી નથી સુખ મળવા ટળવા જોઈએ હરી રાજી રળિયાત. ભગવાનને મોટા રાજી નથી અને બીજા જો રાજી થયા જગત કે કુરાજી થયું તો એમાંથી કોઈ મળવાનું પણ નથી ને કંઈ ટળવાનું પણ નથી. જગત રાજી થશે તો આપણને શું આપશે, એ જો આપણા ઉપર પ્રસન્ન થશે તો આપણને શું બાંધી આપશે કે આપણને આ જગતનું શું આપી દેશે. ચાલો આ લોકનો કોઈ બહુ મોટો માણસ આપણા ઉપર રાજી થઈ ગયો તો આપણને શું આપીને આપશે. એ કદાચ આ લોકની બે વસ્તુ સંપત્તિ કે આ લોકમાં આપણને સેટ કરશે કે પાંચ વસ્તુની સહાય કરશે તો એનાથી કંઈ આપણું કાર્ય સરી જવાનું નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે જગત જો રાજી થશે કે કુરાજી થશે કે એનાથી કંઈ મળવાનું પણ નથી ને કંઈ ટળવાનું પણ નથી. નવ વણસે સુધરે વાત, જગત રાજી કે કુરાજી એ કરીને. માટે આમ હું ને તમે આપણે બધાએ આધ્યાત્મિક માર્ગમાં ભગવાનને મોટાને રાજી કરવા જ્યારે નીકળ્યા છીએ ત્યારે મહારાજ અને મોટા રાજી થાય એ માર્ગની આપણી સૌ કોઈની મહેનત થાય અને તમામના ભોગે આપણા સુખ વૈભવ સગા સંબંધ બધાના ભોગે ભગવાનને મોટા કેમ રાજી થાય એ જ આપણું એક લક્ષ્ય બને, મારું ને તમારું સૌ કોઈનું. અને આખું જગતના ભોગે ભગવાનને મોટા સત્પુરુષના ભોગે આખું જગત રાજી થાય તો પણ ના જોઈએ અને મહારાજના મોટાને ભોગે આખી પૃથ્વીનું રાજ્ય આવતું હોય તો પણ આપણા માટે તૃણ સમાન છે એવું જ્યારે થાય ત્યારે આપણા માટે મહારાજને મોટા આપણા ઉપર રાજી થઈ શકે. આગળની વાત જ્યારે બીજો પોઈન્ટ છે રાજીપો આપણું આધ્યાત્મિક અંતિમ લક્ષ્ય. હવે પ્રશ્ન એ થાય કે આપણને બધાને મહારાજને મોટા સંતો ભક્તોને રાજી કરવાનો તો ભાવ છે જ, બધાને રાજી કરવા છે, પણ રાજી કરવાના રસ્તા કયા અને કેવી રીતે રાજી કરવા તેના ઘણા ઉપાયો છે. તો આપણે મહારાજના જ શબ્દોથી મહારાજના સંદર્ભથી મહારાજ કેવી રીતે ભગવાનનો સંતો ભક્તોનો રાજીપો મેળવી શકાય, ભગવાન શું રીત કયો રસ્તો બતાવે છે એને આપણે જોઈશું. મહારાજ મધ્યના 28માં વચનામૃતની અંદર મહારાજ કે સર્વે શાસ્ત્રનો પણ એ જ સાર છે જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. એટલે આપણા બધાનું લક્ષ્ય ભગવાનને રાજી કરવાનું છે તો એને જો રાજી કરવાનું લક્ષ્ય ચૂકાઈ જાય અને બીજું કરીએ તો મહારાજ કે ભગવાનના માર્ગથી પડ્યો જાણવો. આગળની ઝાડવાળી સ્લાઇડ કરશો. કોઈ ઝાડ હોય, સત્સંગ પણ એક ઝાડ સમાન છે. ઝાડની અંદર અનેક પાર્ટસ છે, એના મૂળ છે, પછી એનું થડ છે, ત્યાર પછી એની શાખાઓ છે, એના પાંદડાઓ છે અને અંતે એમાં ફ્રૂટ ફળ આવે છે. બધી વસ્તુની જરૂરિયાત તો છે જ, જો મૂળ નથી તો આગળ થડ નથી, થડ નથી તો
એની શાખાઓ નથી થવાની, અને શાખાઓ નથી તો પાન નથી થવાના, અને પાન નથી તો એમાં ફળ પણ આવવાના નથી. પણ એ બધું હશે તો અંતે કામ શેનું છે? સફરજનનું, ફળનું. જોઈએ છે તો ફળ, અંતિમ લક્ષ્ય. આપણે આંબો વાવીએ તો એ કે તરત કેરી આપી દેતો નથી. કહેવાય છે કે આંબો વાવે બીજા ને કેરી ખાય બીજા. પણ હવે અત્યારે બધું અત્યારના જમાનામાં તો હાઇબ્રિડમાં કંઈ નક્કી નહીં, તરત ફળ આપી દે. પણ તોય અમુક ટાઈમ તો એનો લાગે જ, તરત મળતું નથી. પણ વસ્તુ દરેકની જરૂર છે. મૂળ હોય, મૂળ થડ શાખા ને પાંદડા બધું થાય ત્યારે છેલ્લે ફળ આવે. તરત ફળ આવતું નથી. જોઈએ છે તો ફળ, પણ આ બધી વસ્તુની જરૂરિયાત છે. એમ આપણે આપણા આધ્યાત્મિક માર્ગની અંદર રાજીપો એ આપણું ફળ છે. આપણે જે કંઈ આધ્યાત્મિક સાધન કરીએ છીએ એનું ફળ રાજીપો છે. જૂના જમાનાની અંદર મોટા રાજા મહારાજાઓ હતા, એની પાસે અનેક મહારાણીઓ હોય, એક બે પાંચ ઘણાય રાણીઓ હોય. દરેક રાણીઓને સુખ વૈભવ સત્તા એ બધું સમાન હોય. ભોગ વિલાસ, મોટા મોટા મહેલો, ખાવા પીવાના સાધનો, દાસ દાસીઓ બધાય પાસે હોય, બધી રાણીઓ પાસે હોય. પણ જેની ઉપર રાજાની મીઠી નજર હોય એને એ બધાનું સુખ આવે. પણ બધી વસ્તુ મળતી હોય પણ રાજા જો રાજી ના હોય રાણી ઉપર, તો એ રાણીને એ સુખ વૈભવ જે કંઈ મળે, દાસ દાસીઓનું કંઈ સુખ આવે? હોય બધું જ, પણ રાજાની જો એના ઉપર કૃપ, એની ઉપર મીઠી નજર ના હોય, એના ઉપર રાજી ના હોય, તો રાણીને એ સુખ ના આવે. એમ સત્સંગની અંદર આપણે બધાય બેઠા છીએ, અમે ત્યાગી છીએ કે ગ્રહસ્થો છીએ, આપણને આ સત્સંગની અંદર ફેસિલિટી બધાને સમાન જ મળવાની છે. એક જ હોલમાં બેસવાના છીએ, એક જ મોટા સત્પુરુષને આશરે બેસવાના છીએ. આપણને આ લોકનું બધું દેખાય, બહારથી બધાય સમાન જ દેખાઈએ. પણ જો આપણી ઉપર મહારાજને મોટાની મીઠી નજર ના હોય, એનો રાજીપો ના હોય, તો આપણને અંતરથી એનું સુખ આવવા દેતું નથી. આપણે કરેલા સાધનનો આપણને આનંદ હોતો નથી. આગળની સ્લાઇડ. જગતની અંદર માણસ પહેલા જન્મે બાળક, ત્યારે એ સ્કૂલમાં જાય. સ્કૂલમાં એને જવું ના હોય તો એ માતા પિતા પહેલા મોકલે, પછી ધીરે ધીરે ભણતો થાય, ભણે છે, કેટલી બુકોની અંદર એ સ્ટડી કરીને મહેનત કરે છે પાસ થવા માટે, સારા ગ્રેડ મેળવવા માટે. જેમ જેમ મોટો થતો જાય, સમજણો થતો જાય, એમનું લક્ષ્ય બંધાતું જાય કે મારે લોયર થવું, ડૉક્ટર થવું, એન્જિનિયર થવું, આવી આવી એની મહત્વાકાંક્ષાઓ વધે. પછી એના માટે વધારે મહેનત કરે, બુકો વાંચે, આગળ આગળ સ્ટડી કરે, અને છેલ્લે એની ડિગ્રી મેળવે, અને ડિગ્રી મેળવ્યા પછી જોબ કરે, જોબે લાગે, અને જોબે લાગીને શું કમાય? પૈસા, ડોલર કમાય, ત્યારે એનું કાર્ય, એનું જે લક્ષ્ય હોય પૂરું થાય. પણ એના માટે કેટલા બધાય ભણવા સ્કૂલમાં ગયો, બુકો વાંચી, કેટલી મહેનત કરી, અને એક્ઝામો આપીને છેલ્લે એણે કામ એનું એટલું હતું કે ડોલર કમાવા. એનું લક્ષ્ય તો ડોલર માટેનું જ હતું ને, પૈસા કમાવા માટે. બધું ભણ્યા ને એક્ઝામ આપીને ડિગ્રી આપી પણ નોકરી ના મળીને પૈસા ના કમાય તો કંઈ કામનું? એવી જ રીતે આગળની સ્લાઇડ સત્સંગની અંદર છે. સત્સંગની અંદર આપણે ઘણાય સાધનો જે કંઈ કરીએ છીએ, આપણે પૂજા કરીએ છીએ, આપણે નિયમ ધર્મ પાળીએ છીએ, ભગવાનને મોટાની આજ્ઞા પાળી એ પ્રમાણે વર્તવા મહેનત કરીએ છીએ, કે કથા સાંભળીએ છીએ, જે કંઈ કરીએ છીએ આધ્યાત્મિક સાધનાની અંદર, આપણી દરેક સાધનાઓ આવી જાય, એ દરેક સાધનાની પાછળ આપણું લક્ષ્ય એટલું જ હોય છે કે ભગવાનને મોટા સત્પુરુષ રાજી થાય, એ કેમ કરીને મારા ઉપર રાજી થાય. અને એક આધ્યાત્મિક માર્ગનું એક એક ટૂંકું ગણિત એ છે કે રાજીપાથી જે કામ થાય છે એ કામ બીજા કોઈ સાધનથી થતું નથી. અનેક ઉપવાસ કરી દઈએ, અનેક ધર્મ નિયમ પાડી દઈએ, કેટલા ભજન કરીએ, કેટલું દાન વ્રત ગમે તેટલું કરીએ, પણ આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાનને મોટાના રાજીપાથી જે આપણો આધ્યાત્મિક માર્ગ ટૂંકો થાય છે એ બીજા કોઈ સાધનથી થતો નથી. આપણા જે કંઈ આધ્યાત્મિક માર્ગમાં આપણે ભગવાનને રાજી કરવા માટે મથીએ છીએ, એનામાં એના માટે આપણને જે કંઈ આપણા સ્વભાવો નડે છે, મને ને તમને, જે ભગવાનને રાજી કરવા માટે, મોટાને રાજી કરવા માટે, એ સ્વભાવો આપણા સાધનથી નહીં પણ ભગવાનને મોટાના રાજીપાથી ટળતા હોય છે. આપણે અહીંયાથી ઇન્ડિયા જવું હોય તો કેટલું અઘરું પડે. અહીંથી તમે માનો કે શિકાગોથી આવ્યા છો, અને અહીંથી હવે ચાલીને શિકાગો જવું છે તો
અને બાય કાર હોય તો સાનુકૂળતા થઈ જાય, બેઠા બેઠા એસીમાં સાંભળતા સાંભળતા જે કંઈ કરવું હોય સત્સંગ કરતા કરતા સહેજે પહોંચાય. અને પ્લેનમાં બેસો તો કારે ચલાવવાની નહીં, બેઠા બેઠા ઊંઘતા ઊંઘતાય એકદમ જલ્દી પહોંચી જવાય. પણ એના જે નિયમો છે એ પ્રમાણે ત્યાં જવું પડે, બેસવું પડે, ત્યાં જઈને એ પ્રમાણે બધું ફોલો કરવું પડે, તો એટલા કામમાં પણ ટૂંકમાં પતી જાય. એમ આધ્યાત્મિક માર્ગમાં આપણે આપણા બળે આપણા સાધને હું ને તમે મથીશું તો કેટલા મથીશું. ઇન્ડિયા જવું હોય તો વચ્ચે કેટલું માનો કે કરીને જઈએ, પછી વચ્ચે મોટો સમુદ્ર આવે તેને કંઈ તરવો કંઈ સહેલો છે? એમ આધ્યાત્મિક માર્ગની અંદર ઘણી અડચણો અને ઘણા સાધનાઓ આવતી હોય, માર્ગમાં અડચણો આવતી હોય, પણ એમાં જ્યારે ભગવાનને મોટા જ્યારે રાજી થાય છે ને ત્યારે આપણો માર્ગ આખો ટૂંકો થઈ જાય છે. જેમ પ્લેનમાં બેસીને જતા રહીએ તો સહેજે ઊંઘતા ઊંઘતા પહોંચી જઈએ, એમ જ્યારે ભગવાનને મોટા રાજી થાય છે એને રાજી કરવાનું જ જ્યારે આપણું લક્ષ્ય બંધાય અને એના માટે જ્યારે આપણા પ્રયત્નો થાય ને ભગવાનને મોટા રાજી થાય ત્યારે આપણું કાર્ય એકદમ ટૂંકું થઈ જાય છે. અને આપણને સહેજે સહેજે કેમ ભગવાનના ધામમાં પહોંચી ગયા, કેમ આપણને ભગવાનની મૂર્તિનું સુખ આવવા લાગ્યું, કેમ આપણા બધા સ્વભાવો ટળી ગયા ખબર પણ પડતી નથી. પણ જો આપણું શુદ્ધ એક લક્ષ્ય હોય કે મહારાજને મોટાને રાજી કરવા છે, એ કેમ રાજી થાય, એને કેમ ગમે છે, એમ મારે વર્તવું છે, એમ આપણે આધ્યાત્મિક માર્ગમાં કીધું, એમ જે કોઈ સાધન કરીએ ત્યારે આપણું એક જ લક્ષ્ય હોય કે હું જે કંઈ કરું છું એ મારા મહારાજને, મારા ગુરુજીને, મારા સંતો ભક્તોને રાજી કરવા કરું છું, તો આપણે ચોક્કસ એ રાજીપો મેળવી શકીશું અને આપણી આધ્યાત્મિક સાધના ટૂંકી થશે અને આપણને આ સત્સંગ કર્યાનું ફળ મળશે. આપણને જે સત્સંગમાં જે સુખ આવવું જોઈએ આવશે. નહીંતર ઘણીવાર વર્ષો કાઢ્યા પછી પણ સત્સંગમાંથી અભાવ આવે, દ્વેષ થાય કે આમાં તો કંઈ છે જ નહીં, એ જે આપણને સુખ નથી આવતું એનું કાર્ય આપણે જે કંઈ કરીએ છીએ એની પાછળ આપણો આશય કંઈક જુદો હોય. જ્યારે રાજીપાનો આશય ન હોય ત્યારે એ વસ્તુ થવાની શક્યતા બને છે. એટલે આપણને પણ એ આપણું એક જ લક્ષ્ય બને કે મહારાજને મોટા રાજી થાય એ પ્રમાણે જ મારે વર્તવું છે. કારણ કે બધાય સાધન હશે પણ જો રાજીપો નહીં હોય તો એનું કોઈ ફળ રહેતું નથી, આપણને તારી નહીં શકે. પણ ભગવાનને મોટાનો રાજીપો હશે તો આપણને એની આખી અલગ આધ્યાત્મિક ઉર્જા આપણા જીવનમાં અનુભવાશે. આગળની સ્લાઇડ આપણા માટે દાદા ખાચર ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત એમનું કેવું જીવન હતું. પોતે ગ્રહસ્થાશ્રમમાં હતા, એકદમ બાલ્યાવસ્થામાંથી જ એમને મહારાજનો યોગ થયો. પણ એમનું જીવન આપણા સંતો કહે છે જ્યારે મહારાજ વચનામૃત બોલ્યા ત્યારે એની ઉંમર આમ જુઓ તો એક હજી યુવાનીની ઉંમરે ચડેલા એક યુવા અવસ્થા સરખી હતી. મહારાજ ધામમાં પધાર્યા ત્યાં સુધીની ઉંમર ગણો તો કેટલી, 50 અંડરમાં 45 સુધીમાં તેમનું આખું જીવન પૂરું થઈ ગયું. પણ તોય તેમ છતાંય આજે સંપ્રદાયની અંદર શાસ્ત્રોમાં પાને પાને દાદા ખાચર કહેવાય. ભગવાન સ્વામિનારાયણના હૃદયમાં જેનું સ્થાન આવી ગયું એવા એ ભક્ત થયા. એનું કારણ કે એણે મહારાજને મોટાને રાજી કરવા માટે પોતાના સુખ વૈભવ જે કંઈ હતું એ બધું એણે સમર્પણ કરી દીધું. પોતા માટે કંઈ નહીં, મહારાજને મોટા કેમ રાજી થાય. મહારાજ અડધી અજામતે બોલાવે, ખાલી બૂમ પાડે અને મહારાજને કદાચ ખબર પણ ના હોય, મહારાજ બૂમ પાડે દાદા તો અને મુંડન ચાલતું હોય, દાઢી ચાલતી હોય તો અડધી દાઢીએ ઊભા થઈ જાય. પેલો હજામ કે પણ બાપુ અત્યારે તો દાઢી ચાલે છે, અડધી કરીને પછી જાઓ. ત્યારે કે ના, અત્યારે મારો મહારાજ મને બોલાવે છે અને અત્યારે હું દાઢી કરાવવા રહીશ તો આખી જિંદગી મારે આ દાઢી મુંડન જ કરાવવાના રહેશે જન્મો જન્મ. અત્યારે તો મને મારો મહારાજ બોલાવે છે એનાથી મોટું મારે કોઈ બીજું કામ નથી. અડધી મુંડને ઊભા થઈને મહારાજ પાસે હાજર થઈ જાય એ કેટલી મોટી રાજી કરવાની ભાવના હશે ત્યારે થઈ શકે. આપણે ખાલી વિચાર કરી શકીએ, આપણે કંઈક કામ કરતા હોય ને એ સમયે કોઈ ભગવાનના મોટા સંત કે કોઈ ભક્ત આપણને કંઈક આ કરવાનું છે તો આપણે જમાડતા હોય તો કે ભાઈ અત્યારે જમવા બેઠા છે, ખબર નથી, જોતા નથી, અત્યારે અમને ડિસ્ટર્બ કરશો નહીં. ઊંઘમાં હોય અને કંઈ ઊંઘ ઉઠાડીને કે ભાઈ અત્યારે આ કરવાનું છે તો કેટલું અઘરું લાગે. પણ દાદા ખાચર એનું જીવન આપણે જોઈએ, કોઈ પણ એંગલથી દાદા ખાચરને જોવામાં આવે તો આપણને એમ લાગે કે એમાંથી કંઈક ને કંઈક પ્રેરણાઓ આપણને મળે. મહારાજે એમને એમના દરબારગઢમાં ભગવાન પોતે રહે છે, 500 પરમહંસો રહે છે, કાયમ અનેક સંઘો ત્યાં આવે છે. મહારાજ એમને રોજે થોડા થોડા દિવસે અઠવાડિયે અઠવાડિયે ઘર બદલાવે, અહીંયા ને ફરજામાં ને ક્યાંય બીજે ને ત્રીજે ને એકબીજા ઓરડા બદલાવ્યા. કેટલા ઓરડાઓ કેટલી વાર બદલાવ્યા આપણે શાસ્ત્રમાંની કથાઓ સાંભળી છે. તોય એને ભગવાન પ્રત્યે અભાવ ના આવે. આપણને ઘણીવાર આપણે અહીંયા આવ્યા હોય ને મોટેલમાં ઉતારો આપ્યો હોય ને કોઈક સાનુકૂળતાના
માટે કઈ કરવું પડ્યું ને, એક રોજે રોજ આપણે હાથ દિવસમાં હાથ ખાલી રૂમ કરી હોય તો આપણને અઘરું થઈ જાય કે હવે શું છે, એના કરતા કોઈ એક જગ્યા અમને બતાવી દો તો સારું, પણ અમે પડ્યા રહીશું, પણ અમારું કાયમ બદલા બદલ કરશો નહીં, આપણને તરત એવું થઈ જાય. એટલે ક્યારેક કોઈક આપણી સાનુકૂળતા ન સચવાય, આપણું ધાર્યું ના થાય, આપણું ગમતાથી બહાર થાય, ત્યારે આપણને તરત અભાવ આવવા લાગે છે. આવું શું એમ? પણ દાદા ખાચર ઉપર મહારાજનો અને મોટા સંતોનો રાજીપો કેમ? તો એના જ ઘરમાં રહીને એને મહારાજે કેટલી જગ્યાએ ફેરવ્યા, એને ત્યાં મહારાજને સંતો ભોગતો હોય તો એના ત્યાં ખળા રોકાય, એના ઘરમાં અનાજ ખૂટી જાય, તોય ભગવાન પ્રત્યેનો એનો વિશ્વાસ ના તૂટે, ભગવાનને રાજી કરવાની ભાવના ઓછી ના થાય, ત્યારે મહારાજને મોટાનો એના ઉપર અપાર અને અનંત રાજીપો વરસે. આગળ હવે ત્રીજો પોઈન્ટ છે, રાજીપાનું મહત્વ શું છે? એટલે હું ને તમે આપણે પણ આપણા પણ બધા ભક્તો એવા જ છે. ઘણા ખરા ભક્તોના દ્રષ્ટાંતો જોઈએ, જીવનો જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એને મહારાજને મોટાને રાજી કરવાનું કેવી ભાવના છે. પોતાની કોઈ ચિંતા જ નહીં કે કેટલા વાગે જ્યારે બોલાવો, આખી રાત એણે કંઈક કામ કર્યું તો કે પણ નહીં. અહીંયા પણ જોવા મળે, યાત્રામાં હતા માનસરોવર યાત્રામાં, તો કેટલા ભક્તો એવા હતા કે રાત દિવસ સૂતા પણ નહોતા. આપણા લાલજી ભગત વગેરે સેવાઓમાં હોય તો રાત્રે 2-2, 3-3 વાગ્યા સુધી સેવામાં હોય, સવારે પાછા 5 વાગે બોલાવો તો 5 વાગે પાછા હાજર થઈ જાય. ત્યારે એ જોઈને મહારાજને મોટાને એમ થાય કે ઓહો, આને ભગવાનને મોટાને રાજી કરવાનું કેટલું તાન છે, ત્યારે એના અંતરમાંથી જે આશીર્વાદ નીકળી જાય, અંતરમાંથી જે ભાવ નીકળી જાય, એ જ વાસ્તવિક ભગવાનને મોટાનો રાજીપો છે. રાજીપો આપણે ગુરુજી કે એમ કે સામેથી કે લાવો મારા માથે હાથ મૂકો, એમ રાજીપો મળી જતો નથી. પણ આપણું જીવન જોવે, આપણું વર્તન જોવે, ત્યારે આપોઆપ એના અંતરમાંથી ભાવ થાય કે ઓહો, આ ભગત કેવા ભગવાનને મોટાને રાજી કરવા મથે છે. અને એ જે અંતરનો રાજીપો, એ આપણી તમામ આધ્યાત્મિક સાધનાઓને પૂર્ણ કરે છે અને આપણા સ્વભાવનો નાશ કરે છે. હવે આ રાજીપાનું શું મહત્વ છે? તો જેનું જે લક્ષ હોય એ એનો સૌથી મહત્વનો પાર્ટ હોય. અહીંયા ઇમ્પોર્ટન્સ ઓફ રાજીપો એમાં કરીને કર્યું કે કોઈ ક્રિકેટરો હોય કે કોઈ ફૂટબોલ પ્લેયરો હોય, એ જ્યારે રમતા હોય ત્યારે એનું લક્ષ શું હોય કે કેમ કરીને ગોલ કરવો, સામેનામાં બોલ કેમ નાખી દેવો, પેલો ગોલનું આવે એની અંદર, એનું એક જ લક્ષ હોય ને. એમ આધ્યાત્મિક માર્ગમાં પણ આપણે બધા એનું એક જ લક્ષ છે કે કેમ કરીને ભગવાનને મોટાનો રાજીપો લેવો. અને જેનું જે લક્ષ હોય, ગોલ હોય, એ જેનું સૌથી મોટો ઇમ્પોર્ટન્સ હોય, એમ આપણું પણ સૌથી મોટો ઇમ્પોર્ટન્સ રાજીપો છે. મહારાજ પોતે મધ્યના 28મામાં ભગવાન પોતે બતાવે, પોતાનો સિદ્ધાંત મહારાજ બોલે છે. મહારાજ કે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય. ભગવાનનો રાજીપો હોય અને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી કદાચ છેટે રહેવું પડે તો પણ મનમાં શોક ન થાય. અને જો ભગવાનનો રાજીપો ન હોય અને ભગવાનની પાસે જ રહેતા હોય તો શું કામનું? કાયમ ભગવાનને મોટા સત્પુરુષની ભેગા રહેતા હોય, પણ એનો જો રાજીપો ન હોય તો આપણા હૃદયમાં સુખ ના આવે. અને ભગવાનનો રાજીપો છે અને ભગવાનના ભક્તનો સંગ છે તો મહારાજ કે અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ મનમાં રંચ ના રહે, દુઃખ ના રહે, કારણ કે ખબર છે કે મહારાજનો મારા ઉપર રાજીપો છે, મોટા સત્પુરુષ મારા ઉપર રાજી છે, એ સદાય મારી સાથે છે. મહારાજ પણ વચનામૃતમાં કહે છે કે એવો જે પ્રેમી ભક્ત છે, જ્યાં જ્યાં જાય છે ત્યાં પાછળ પાછળ મહારાજ પણ એની પાછળ પાછળ જાય છે. એટલે હું ને તમે આપણા આધ્યાત્મિક માર્ગમાં મહારાજને મોટાને રાજી કરવા મથી, એ જો રાજી છે તો એનાથી કદાચ દેહિક રીતે દૂર રહેવાનું થાય તો પણ અંતરમાં દુઃખ ન થાય, પણ એ ભેગા રહેતા હોઈએ, પણ જો રાજી નથી તો આપણને એનું સુખ ન આવે, માટે એને રાજી કરવા મથીએ. એના માટે ખોરાસાના રાજાભાઈ કેવા ભગવાનના એકાંતિક ભક્ત, કે એણે પોતાનું સર્વસ્વ ભગવાનને સત્સંગને માટે તો રાખેલું, ઘરે કહી રાખેલું કે સંતો આવે ત્યારે ઘરેથી સીધા સામાન આપવા, ટૂંકમાં આપણે વાતો જોઈશું. કારણ કે જ્યારે સંતો આવ્યા અને પોતે ખેતીકામ માટે ખેતરે હતા, વણિકને કીધેલું એટલે વણિકને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાનના સંતો ગામમાં આવ્યા છે, રાજાભાઈએ કીધેલું છે મારા ઘરેથી આને સીધું લાવવું. પેલા શેઠ એમના ઘરે જઈને એમના ધર્મપત્નીને કીધું કે સંતો આવ્યા છે તો સીધું સામાન
ભગતે કીધું હતું તો આપણે ત્યાં લેવા આવ્યા છીએ. ત્યારે પેલા ઘરવાળા બોલ્યા કે સ્વામી એ મુંડિયા તો કાયમ ચાલે આવે, તો એક જ ઘર દેખાય છે, બીજા કોઈ ગામમાં ઘર જ નથી. આવા શબ્દો બોલ્યા ને જતા રહ્યા. એટલે શેઠ સમજી ગયા કે અહીંયા હવે માગવામાં માલ નથી, એને પોતાની દુકાનેથી સીધું સામાન આપી દીધું. પેલા ભગત સાંજે ગામમાં આવ્યા ત્યારે ખબર પડી કે સંતો આવ્યા છે. સીધા મંદિરે ગયા, સંતોના દર્શન કર્યા, બધી વાતચીત થઈ. સંતોને પૂછ્યું સીધું સામાન બધું આવી ગયું? સંતોએ કીધું હા આવી ગયું, બધું સરસ હતું, સાનુકૂળ હતું. પછી વણિક પાસે ગયા અને કીધું તમે બધું સીધું સામાન આપી દીધું હતું? ત્યારે વણિકે પછી ટૂંકમાં વાત કરી. ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ સીધું સામાન તો ઘરવાળાએ આપ્યું નહીં, આ બધું શેઠ આપી ગયા. ત્યારે એના અંતરમાં એટલું દુઃખ થયું કે ઓહો, આટલી બધી અહીંયા મહેનત કરવાની, રાત દિવસ ખેતરના કામો કરવાના, પાણી વાળીએ, જે કંઈ કરીએ, અને ભગવાન આવે, ભગવાનના સંતો આવે, એની સેવામાં જો આપણું ઘરનું સીધું ના જાય તો અહીંયા રહેવાનું શું કામ છે? એને અંતરમાં એટલું દુઃખ થયું, લાગી આવ્યું. પણ એને થયું કે તાત્કાલિક નિર્ણય કરવો અત્યારે યોગ્ય નથી. એણે ઘરવાળાને સમજાવીને કીધું કે હવે એક કામ કરીએ, પત્ર એક આખો પછી આખી એક ડ્રામા જેવું કર્યું. એકને ટપાલી કાગળ લઈને આવે, એને કાગળ લઈને આવે, એની પાસે વંચાયું. એમાં લખ્યું હતું કે અત્યારે પિતાશ્રી એકદમ બીમાર છે અને અત્યારે અત્યારે ખબર કાઢવા આવી જાય, અને ઘરવાળાના એટલે એમના સસરાનો અને ઘરવાળાના પપ્પા એ બીમાર છે, આવો કાગળ આવ્યો. એટલે ઘરવાળા કે મારે તો અત્યારે ને અત્યારે મારા પિયરે જવું છે. એટલે એ તો બધું શણગાર કરીને જતા હતા. ત્યારે એણે કીધું કે એક વાત કામ કર, અત્યારે તારા ઘરેણા છે બધા મને આપી દે, આપણે એને ભંગાવીને નવા કરવા છે. એમ કરીને ફોસલાવીને બધા ઘરેણાઓ લઈ લીધા અને પેલી ઘરવાળી પહોંચી ગઈ એના પિયરમાં. અને આ બાજુ ભગતે બધાએ ઘરેણાઓ જઈને ઘરેણાઓ લઈને વેચી દીધા, અને જે કંઈ પૈસા આવ્યા એને ખેતરવાડી બધું મૂકીને પૈસા બધાએ તમામ સંપત્તિ વેચી નાખીને ઘરે સીધા ગઢપુર મહારાજ પાસે, મહારાજ પાસે જઈને બધું અર્પણ કર્યું. મહારાજ કે આ બધું શું છે ભગત? મહારાજ બસ મને આપનો સાધુ કરો, હવે મારે ગ્રહ મારે ઘરે જવું નથી. હવે આટલું મૂકીને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને સાધુ થવા જ્યારે આવ્યા ત્યારે મહારાજે કીધું કે સાધુ થવું છે કે અમે કંઈ એમ કરવું છે? ત્યારે રાજાભાઈ કે મહારાજ આપ જેમ આજ્ઞા કરો, જેમ કહેશો એમ કરીશું. ત્યારે મહારાજે એમને કીધું કે અત્યારે એક કામ કરો, અમારા ભગત પર્વતભાઈ એ ખેતીનું કામ કરે છે, એની પાસે કોઈ સાથી નથી, કહેતા ખેતીનું કામ કામકાજ કરનાર કોઈ નથી, તો તમે એમની સાથે ખેતીનું કામકાજ કરો. એમ કરીને મોકલ્યા. તો મહારાજના દર્શન કરીને રાજાભાઈ નીકળ્યા. તો પર્વતભાઈને ત્યાં સાથી તરીકે, ખેતીનું કામકાજ કરવાળા તરીકે રહ્યા. હવે આવ્યા હતા તો બધું અર્પણ કરીને ભગવાન પાસે, ભગવાન સાથે રહેવા માટે, ભગવાનનું સુખ લેવા માટે, ત્યાગી થવાની ઈચ્છા દર્શાવી. પણ મહારાજે આજ્ઞા કરી તો પર્વતભાઈનું હળ આંકવા સાથી તરીકે એમની સાથે રહ્યા. એ પણ એક બે પાંચ પચીસ દિવસ નહીં, એક બે પાંચ મહિના નહીં, પૂરા 12 વર્ષ સુધી પર્વતભાઈનું હળ આંક્યું, ખેતી કરી સાથી તરીકે. અને 12 વર્ષમાં પાછું એવું નહીં કે ઉત્સવ સમય આ પ્રસંગે મહારાજના દર્શન કરવા જવાનું. મહારાજ કીધું અમે આજ્ઞા ના કરીએ ત્યાં સુધી અમારા દર્શને પણ આવવું નહીં. તો 12 વર્ષ સુધી હળ આંકનાર એ રાજાભાઈ, એને મહારાજના દર્શનનો સંકલ્પ પણ ન થાય કે મહારાજ મને હવે બોલાવશે ક્યારે, મહારાજના દર્શન ક્યારે થશે. બસ મહારાજની શું આજ્ઞા છે, એના અંતરમાં એટલું તો છે કે મહારાજ મારા ઉપર રાજી છે, પર્વતભાઈ જેવા ભગવાનના ભક્તનો સંગ છે, તો મહારાજ જેમ કહેશે એમ જ મારે કરવું છે. તો મહારાજનો એના ઉપર કેવો મોટો રાજીપો થયો. એ સાધુ થયા, બેના ઘણા પ્રસંગો છે, પણ એવું બીજો એક પણ એવો પણ પ્રસંગ છે કે સાધુ થયા અને તરત મહારાજે એને વરતાલ મંદિરના મહંત કર્યા. અને એક એવો પણ પ્રસંગ છે કે મહારાજ પાસે આવ્યા 12 વર્ષ પછી, મહારાજે કીધું હવે શું કરવું છે પર્વતભાઈ? મહારાજ આપની જેવી ઈચ્છા. મહારાજે તરત એને સીધા પોતાના ધામમાં પોતાની મૂર્તિના અખંડ સુખના ભોગતા કર્યા. મહારાજ કે તમને હવે કાયમ અમારી સાનિધ્યનું સુખ આપવું છે. એવા જે નિષ્કામ ભક્ત છે મહારાજ કે એને બળાત્કારે ભગવાન પોતાનું સર્વસ્વ આપે છે. એમ જ્યારે રાજીપાની જ જ્યારે ઝંખના જાગે ત્યારે એને પોતાના સુખ વૈભવનો કોઈ એને જ પછી એની ચિંતા રહેતી નથી કે મારું શું થશે, મારી સેફ્ટીનું શું, હું શું કરીશ. એ બસ મહારાજને મોટા જેમ કે એમ જ મારે કરવાનું છે, એ જ મારું જીવન છે, એનું લક્ષ્ય થઈ જાય. ડોસાતાય હતા. મહારાજ વચનામૃતમાં કે જો ભગવાનના ભક્તનો, મધ્યના 28માં જ, ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુ લોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે.
ભગવાનનો રાજીપો છે ને ભગવાનના ભક્તનો સંઘ છે તો મૃત્યુલોકમાં છે તો એ ધામમાં બેઠો છે, અને જો ભગવાનના સાનિધ્યમાં જ હોય પ્રગટ સામે જ હોય પણ રાજીપો ના હોય તો. મહારાજ કે ભગવાનના ધામમાં હોય પણ જો ભગવાનનો રાજીપો નથી, ભગવાનના ભક્ત સાથે ઈર્ષ્યા છે તો મહારાજ કે ધામમાંથી પણ નીચે પડશે. ત્યાંથી તો કોઈ પડનાર નથી પણ તોય મહારાજ કહેવાનો મતલબ કે જ્યાં ભગવાનની મીઠી નજર નથી, જ્યાં ભગવાનનો સંતોનો રાજીપો નથી, ત્યાં ગમે એટલા એની સાથે રહીશું તો આપણને સુખ આવશે નહીં. અને ભગવાનનો રાજીપો અને ભગવાનના ભક્તોનો સંઘ હશે તો આ લોકમાં મૃત્યુલોકમાં પણ આપણને અક્ષરધામનું સુખ અહીંયા બેઠા બેઠા મહારાજ આપણને આપશે. એટલે હું ને તમે આપણે જે કંઈ કરીએ છીએ મહારાજને મોટાને રાજી કરવા માટે જ મથીએ. ડોસાતાય હતા, મુસ્લિમ હતા, મહારાજના એક જ દર્શને મહારાજની પાછળ પાછળ આવ્યા, મહારાજના દર્શન કર્યા, આશ્રિત થયા, સંતો ભક્તોમાં હેત થયું, રાજીપો એવો મેળવ્યો, મહારાજનું અખંડ એને અંતરમાં સ્મૃતિ થવા લાગી, દર્શન થવા લાગ્યું. એના મુસ્લિમ પરિવારોને કોઈને ગમ્યું નહીં, એને કેટકેટલી રીતે હેરાન પરેશાન કર્યા, કેટલા દુઃખો આપ્યા, કષ્ટો આપ્યા, રૂમમાં પૂર્યા, ભૂખ્યા તરસ્યા રાખ્યા, પણ તોય એને તો મહારાજની મસ્તીમાં મસ્ત હતા. નિરાવરણ ભગવાને કરી મૂક્યા, ઓરડાની આરપાર નીકળી જાય, દાટી દે તો તેમાંથી બહાર નીકળી ગયા, પણ એને આ લોકમાં અક્ષરધામનું સુખ ભગવાને આપ્યું. મૃત્યુલોકમાં હતા તો પણ, કારણ કે ભગવાનનો રાજીપો હતો, ભગવાનનો રાજીપો હતો તો અહીંયા પણ એને ભગવાનને પોતાના સાનિધ્યનું સુખ, અક્ષરધામ જેવું સુખ એને અહીંયા આ લોકમાં આપ્યું. મહારાજ આગળના વચના, આગળની સ્લાઇડ, ભગવાન અને સંતને રાજી કર્યાનું શું ફળ છે? મહારાજ મધ્યના 45મા વચનામાં બહુ સરસ મહારાજ વાત કરે, ભગવાનને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય ને પરમપદને પામે. જેના કર્મ એવા છે કે નરકમાં જ જાય, બીજું કોઈ જગ્યાનું એડ્રેસ હોય નહીં, આવા કર્મ એણે કરેલા હોય. પણ મહારાજ કે જો ભગવાનને ભગવાનના સંત રાજી થઈ જાય એવું જો એનું કર્મ કરે, એક કામ કરે, તો પેલા ભૂંડા એના ગમે એટલા કર્મ છે નરકમાં જવાના એનો નાશ થઈ જાય, અને મહારાજ કે પરમપદને પામી જાય જીવ, એટલું ભગવાનને ભગવાનના સંતના રાજીપાનું ફળ છે. ક્યાં એના કર્મો નરકના અને ક્યાં એને શેઠ પરમપદ અક્ષરધામ જેવું, અક્ષરધામ જે ભવબ્રહ્માદિક દેવોને પણ દુર્લભ છે, એ પદના અધિકારી ભગવાનને ભગવાનના સંતના રાજીપાના પ્રતાપે એ જીવ પામી જાય. જેતલપુરની ગણિકા હતી, એના શું કર્મો હતા, એનો ધંધો શું હતો, વેશ્યાવૃત્તિ, કેટલું સમાજની અંદર એકદમ હલકું કાર્ય ગણાય, પણ જ્યારે મહારાજ જેતલપુરની અંદર યજ્ઞ કરી રહ્યા હતા, બધાને સેવા સોંપતા હતા, ત્યારે બાઈને થયું કે ઓહો આ જીવનમાં મેં કેવા કામો કર્યા, પણ આજે ભગવાન સ્વામિનારાયણ આપણા ગામની અંદર છે, બધાને સેવાઓ સોંપે છે, હું પણ ત્યાં જાઉં અને મને જો કંઈક સેવા મળે તો હું ધન્ય થાવ. આખી સભામાં આવે, આખી સભા એના તરફ ધિક્કાર ને તિરસ્કારની દ્રષ્ટિએ જુએ, પણ ભગવાન સ્વામિનારાયણ એના હૃદયની રાજીપાની ભાવના ભગવાને જોઈ અને મહારાજે એને પોતે ઘઉં દળવા માટે આપ્યા. સભાની જે વાત હતી, આખી સભા ધોળે ધિક્કારતી હતી, પણ ભગવાન સ્વામિનારાયણ એને અપનાવી, એની ભાવના જોઈ ભગવાને એને ઘઉં દળવા, એક મણ ઘઉં દળવા આપ્યા. અને બાઈએ આખી રાત જાગીને, જે ક્યારેક એક એવા કામ કરેલા ના હોય, જે પથારીઓમાં અને ગાલીચાઓમાં જે રહી હોય, એણે પોતાના હાથે ઘંટીથી આખી રાત જાગીને ઘઉં દળ્યા, હાથમાં ફરફોલા પડી ગયા. બીજા દિવસે આવીને મહારાજને બધું આપ્યું ત્યારે મહારાજનો અંતરથી રાજીપો થઈ ગયો. તો સત્સંગમાં એવું કહેવાય છે, મુક્તાનંદ સ્વામીનું જેવું કલ્યાણ થયું એવું ગણિકાનું મહારાજે કલ્યાણ કર્યું, તો એના ક્યાં નરકમાં પડવા જેવા કર્મો હતા અને ક્યાં એક ભગવાનને મોટા સંતના રાજીપાથી. મુક્તાનંદ સ્વામીએ પણ એના ઉપર પદ લખ્યું, સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. એ ગણિકાના શું કર્મો હતા, પણ જો ભગવાનને મોટા રાજી થઈ ગયા એવું એણે કર્મ કર્યું તો એ મોક્ષ પદને પામી ગઈ. એવા તો સંપ્રદાયમાં એવા અનેક દ્રષ્ટાંતો છે કે જે ભગવાનના મોટાના રાજીપાથી એના જીવન આખા પરિવર્તન થઈ જાય. વડોદરાના બે ભાઈઓ હતા, જેણે ખેતરના ઝઘડાની અંદર એક ભાઈને મારી નાખ્યો, મુસલમાનને પરણ્યો અને ડાકુઓનો રસ્તો લઈ લીધો, પણ ભગવાન સ્વામિનારાયણના બે સંતોની રક્ષા કરી તો ભગવાનને અને બ્રહ્માનંદ સ્વામી જેવા સદગુરુના રાજીપે અને મહારાજની મીઠી નજરે એને સીધી સમાધિ થઈ ગઈ. તો પેલા એ પ્રશ્ન પૂછ્યો કે આમ કેમ સમાધિ થાય, પણ એના ભૂંડા કર્મ ગમે એવા હતા પણ ભગવાનને મોટાને રાજી એવા કર્યા તો એનું તમામ કર્મ નાશ પામ્યું.
અને મહારાજ વચનામૃતમાં આ જ વચનામૃતમાં કહે કે ભગવાનના ધામમાં જવા જેવા કર્મ કર્યા હોય પણ જો ભગવાનને મોટા રાજીપોનો કુરાજીપો થાય તો નરકમાં પણ જવું પડે. એટલે આપણા જીવનની અંદર ખાસ આપણે બધાએ ધ્યાન એટલું જ રાખીએ કે આપણાથી ભગવાનને મોટા કદાચ રાજી ન થઈ શક્યા તો કુરાજી તો ન થાય, એના માટેના આપણે બધાએ પ્રયત્નો કરીએ. આપણે બધાએ તો રાજી કરવાના માર્ગે જ ચાલીએ છીએ, આખો લોયાધામ પરિવાર આપણે બધાએ મહારાજને મોટાના વચને એને રાજી કરવા માટે જ મથીએ છીએ. મહારાજને મોટાની આપણા ઉપર અમી દ્રષ્ટિ છે એ દિવસે દિવસે વધતી રહે એવા આપણે સૌ કોઈ પ્રયત્નો કરીએ. આગળની સ્લાઇડ છે, જ્યારે ભગવાનને મોટા આપણા ઉપર રાજી થાય, અહીંયા લખી સ્લાઇડ છે મધ્ય પ્રથમનું ગઢડા પ્રથમનું 58મું વચનામૃત, વેન મોટા પુરુષ ઇઝ હેપી. જ્યારે મોટા પુરુષ રાજી થાય ત્યારે મહારાજ શું કહે છે મધ્ય પ્રથમના 58માં, મલિન સંસ્કાર હોય તો એનો નાશ થાય, ખરાબ સંસ્કારો નાશ પામે, એકદમ પવિત્ર જીવાત્મા થઈ જાય. આપણે એવા અનેક ભક્તો આપણી સભામાં આપણી પરિવારમાં છે જેના દ્રષ્ટાંતો વારે વારે આપવા એ પણ યોગ્ય ન લાગે, પણ આપણા આપણા પરિવારમાં તમે એવા અનેક ભક્તો જોશો કે પૂર્વના જીવનો એના હાવ એકદમ એ હોય અને આજે એને જોવે તો એક સંતને પણ વંદન કરવાની ઈચ્છા થાય એવા ભક્તો આપણા લોયાધામ પરિવારમાં આજે છે. એ કોના પ્રતાપે? મોટા સત્પુરુષના રાજીપાથી એના એવા કાર્યો થાય છે. મહારાજ કે રાજા હોય, રંક હોય તો રાજા થાય, ભૂંડા પ્રારબ્ધ રૂડા થાય, ગમે એવું માથે વિઘ્ન આવનાર હોય તો નાશ પામે. પ્રથમના 58માં જ્યારે મોટા સત્પુરુષ રાજી થાય ત્યારે, પછી મધ્યના 28માં જ્યારે ભગવાન રાજી થાય ત્યારે શું થાય? તો ભગવાન રાજી થાય, વેન ભક્તોસ આર હેપી. તો મહારાજ કે ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. પછી વેન જ્યારે મહારાજ રાજી થાય આ મધ્યનું 28મું, ત્યારે કરું મૃત્યુલોકમાં છે છતાં પણ ભગવાનના ધામમાં છે. મહારાજ કે જે એ ભક્ત મૃત્યુલોકમાં છે પણ એની પાસે ભગવાનનો રાજીપો છે તો એ ભગવાનના ધામમાં જ બેઠો છે. અને આવી રીતે ભગવાનને રાજી કરીએ, ભગવાનના મોટા સત્પુરુષને રાજી કરવાના છે, ભગવાનના સંતો ભક્તોને રાજી કરવાના છે. આપણે ઘણીવાર માનતા હોઈએ કે ભગવાન કે મોટા ક્યારે રાજી, તો અહીંયા આગળ એક કોષ્ટક આપ્યું છે નાનું કેટેગરી એની બી, કે આપણે ઘણીવાર એવું માનતા હોઈએ કે ભગવાન કે મોટા એ આપણા કાર્યને વખાણે, પ્રશંસા કરે તો એ આપણા ઉપર રાજી છે. તો એની કેટેગરી બી છે, એમાં લખ્યું છે કે એમાં લખ્યું છે ગઢપુર મધ્યના અંત્યના 23માં વચનામૃત પ્રમાણે કે ભગવાન કે મોટા આપણી ભૂલને ખીજાઈને બતાવે અને વઢે ખીજે ત્યારે રાજી થવું, એવું નહીં કે આપણા ઉપર વખાણ કરે ત્યારે જ એ આપણા ઉપર રાજી છે. ખીજાય એમાં પણ એનો રાજીપો છે, કારણ કે આપણને પોતાના માને છે, એ આપણને ચોખ્ખા કરવા ઈચ્છા રાખે છે કે આ જલ્દી આ ચોખ્ખા થઈને આના જન્મે ભગવાનના ધામમાં પહોંચે, એનો છેલ્લો જન્મ થાય. અને જો એને આપણી ભૂલ ના બતાવે અને આપણા વખાણ જ કરે તો આપણે આના જન્મે ચોખ્ખા થઈને ભગવાનના ધામને પામી શકીએ નહીં. આપણા ઉપર રાજી હોય તો જ ખીજાય. એટલે ભગવાન કે મોટા જ્યારે ખીજાય તો પણ આપણે રાજી રહેવું. આપણી ભૂલ બીજો ઓપ્શન છે કેટેગરી એમાં કે હેવિંગ મર્સી ઓન અવર મિસ્ટેક, જ્યારે આપણી ભૂલ ઉપર દયા કરે ત્યારે એનો આપણા ઉપર રાજીપો છે એવું સમજવું. કે કેટેગરી બી સારંગપુરનું બીજું વચનામૃત, ભૂલ વગર પણ વિના વાંકે ભગવાન કે મોટા આપણને ખીજાય તો પણ એમ સમજવું કે મહારાજને મોટા મારા ઉપર રાજી છે, તો એ મને વગર વાંકે પણ કહી શકે છે. અને કોઈને કહેતા હોય ત્યારે પણ આપણે એમ ના આમ ના વિચારવું કે આના ઉપર કુરાજી છે, પણ એના ઉપર રાજી છે તો એને એ કહી શકે છે, બાકી કોને કહી શકે. ત્રીજું, ક્યારેક આપણને મંદિરે આવ્યા, દર્શન કરવા આવ્યા, પ્રસાદ આપે, હાર પહેરાવે, આપણને માન સન્માન આપે તો આપણા ઉપર રાજી છે એવું માનવું? તો કે ના, કદાચ આપણે આવ્યા, આપણી સામે એ બેઠા છે, આપણા ઉપર નજર પણ કરતા નથી, આપણી કાર્ય પ્રત્યે આપણને બિરદાવતા પણ નથી, આપણે કંઈક કર્યું આપણી ધ્યાનમાં પણ લેતા નથી, તો પણ આપણે સમજવું કે એટલો મહારાજને મોટાનો મારા ઉપર રાજીપો છે, એને વિશ્વાસ છે કે આને નહીં બોલાવે નહીં કહીએ તો પણ એને કંઈ થશે નહીં, ત્યારે જ એવી રીતે આપણી સાથે વર્તી શકે, ત્યારે આપણને વિશેષ આનંદ થવો જોઈએ. નહીંતર ઘણીવાર એવું થાય કે આપણે વર્ષોનો સત્સંગ કર્યા પછી પણ ક્યારેક ભગવાન કે મોટા સત્પુરુષ આપણે સોટી લે પણ ખરા, પણ ત્યારે આપણને એવો જ ભાવ રહેવો જોઈએ કે મહારાજને મોટા મોટા મારા ઉપર રાજી છે. આપણા જ ઘરમાં આપણે કંઈ માન સન્માનની અપેક્ષા રાખતા નથી, આ તો આપણો જ પરિવાર છે, એમ આપણે રાખવું જોઈએ. મહારાજ રાજીપા માટેના ઉપાયો શું હવે ભગવાનને મોટાને રાજી કરવાના? મહારાજ મધ્યના 25માં વચનામૃતની અંદર મહારાજને પ્રશ્ન પૂછ્યો
કે ભગવાનને અતિશય રાજી કર્યાનો ઉપાય શું? તો મહારાજ કે ગ્રહસ્થ હોય જ્યારે ખાવા અન્ન ન મળતું હોય અને ત્યારે જેવી ભગવાનને સંતની આગળ દિન આધીનપણે રહીને સેવા થતી હોય, ગરીબપણે વર્તાતું હોય, એવું ને એવું ગરીબપણે આખા ગામનું રાજ આવે, 5 ગામનું રાજ આવે, 25 ગામનું રાજ આવે, 50 ગામનું રાજ આવે મહારાજ, કે તો પણ જેવા પહેલા હતા એવા ને એવા મહારાજ મોટા સત્પુરુષને સંતો ભક્તો આગળ એવા ગરીબપણે વર્તી શકે. એટલું નહીં, મહારાજ કે આખી પૃથ્વીલોકનું રાજ આવે, ઇન્દ્રનું રાજ આવે, બ્રહ્મલોકનું પણ રાજ એની ગાદી પણ બેસી જાય, તો પણ ભગવાનને મોટા સત્પુરુષ સંતની આગળ ગરીબને દીનાધીનપણે જેવા પ્રથમ વર્તતા હતા એવા વર્તી શકીએ, તો મહારાજનો એના ઉપર અતિશય રાજીપો થાય, ભગવાનના મોટા સત્પુરુષને એના ઉપર અતિશય રાજીપો થાય. એવી રીતે અમારા ત્યાગી માટે પણ કીધું કે પ્રથમ આવ્યા હોય ત્યારે જેવી રીતે ગરીબપણે વર્તી શકતા હોય એવા ને એવા ભગવાન જેવા સદગુણ આવે તો પણ ભગવાનને મોટા આગળ સંતો ભક્તો આગળ એવા રીતે વર્તી શકે, તો એના ઉપર ભગવાનને મોટાનો અતિશય રાજીપો થાય. અને રાજીપો માટે કંઈ બહુ મોટું જ્ઞાન, બહુ મોટા સાધન કરવા તો જ થાય એવું નથી. મહારાજ વચનાવતમાં કે મૂળજી બ્રહ્મચારી અને રતનજી ક્યાં અતિશય ડાયા છે, પણ ભગવાનને રાજી કરવાનો જો ખપ છે તો એના ઉપર ભગવાનનો જેવો રાજીપો એવા બીજા ન લઈ શક્યા. એમ હું ને તમે એક સાચા હૃદયની ભાવના રાખીશું, બસ મારે મહારાજને મોટાને રાજી કરવા છે, એની રુચિ પ્રમાણે મારે જીવન કરવું છે, એની આજ્ઞા પ્રમાણે વર્તવું છે, તો ચોક્કસ મહારાજને મોટાનો રાજીપો આપણા પર વર્તાશે. ને જેમ જેમ રાજીપો વર્તાશે ને આપણા ઉપર ઉતરશે ને એમ આપણને અંતરમાં સુખ સુખ અહો અહો પણ અનુભવાશે. આપણને જેટલું અહોહો પણ રહે એટલું સમજવું મહારાજને મોટા મારા ઉપર રાજી છે. બસ આજના દિવસે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, મહારાજ મોટા સત્પુરુષ આપણને એવું વિઝન આપે, એવી દ્રષ્ટિ આપે, એવું જીવન આપે કે જેનાથી મહારાજને મોટાને આપણે સૌ કોઈ હૃદયથી રાજી કરી શકીએ. બોલો ઘનશ્યામ મહારાજની.